સુરતમાં સુખમય રીતે ગણપતિ વિસર્જન પૂર્ણ થયું. ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસને અભિનંદન પાઠવ્યા. સુરત પોલીસ સતત 72 કલાકથી ખડેપગે લોકોની સેવામાં ઊભી રહી. હર્ષ સંઘવી. સુરત પોલીસ 72 કલાકમાં તેમનો ઘરનો દરવાજાઓ પણ જોયો નથી. હર્ષ સંઘવી. સુરતના થયેલ પથ્થરમારા મામલા પછી વાતાવરણ તંગ બન્યું હતું. ગણપતિ વિસર્જન પૂર્ણ થતાં પોલીસે હાશકારો લીધો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. મારી સુરત પોલીસને બી આજે અભિનંદન આપવા માંગુ છું. છેલ્લા અનેક દિવસોથી તમે સૌ લોકો આટલી ઊંચી ઊંચી ભગવાન ગણપતિજીની મૂર્તિ અને એની પૂજા અર્ચના, એનું આગમન અને વિસર્જન આ બધું ભાવપૂર્વક ઉત્સાહપૂર્વક તમે સૌ લોકો બનાવી શકો તે માટે સુરત પોલીસ અનેક દિવસથી રાત દિવસ એક કરીને એમને પોતાના ઘરના ગણપતિની પૂજાને ત્યાગ કરીને તમારા ગણપતિજીની, તમારા મંડળોની પૂજા અર્ચના, તમારા સૌનો ઉત્સાહ જલવાઈ રહે તે માટે જે કામગીરી કરી છે તે બદલ હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે કલ્પના કરો, છેલ્લા 72 કલાકથી તો સુરત શહેરની પોલીસે પોતાના ઘરનો દરવાજો નથી જોયો. સાહેબ, એક દિવસ પહેલા ઈદ હોય ને બીજા દિવસે ગણપતિજીનું વિસર્જન હોય, બે દિવસ આ બંદોબસ હજી કાલ સવાર સુધી ચાલશે. પરમ દિવસ સવારનો લાગેલો બંદોબસ કાલ સવાર સુધી જયારે ચાલવાનો છે ત્યારે જયારે આપણી ગુજરાત પોલીસ, સુરત પોલીસના એક એક અધિકારી, એક એક જવાનો તમારા સૌના તહેવારો સારી રીતે બની શકે તે માટે રાત દિવસ એક કરી છે, એ બદલ એમના માટે આપણે સૌ લોકો તાળીઓ વગાડશું. બોલો ભાઈ, અભિનંદનના પાત્ર છે કે નથી? આવ કંજુ સાહેબ, આવી કેવો બંદોબસ્ત ભાઈ.